गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू अवर उमा हायर सेकेंडरी स्कूल चैनल। मित्रों, तमने फोटो जोईने आश्चर्य थतुं हशे कि आ फोटो कोनो छे। दूरथी जोईए तो आपणने स्वामी विवेकानंद जेवुं लागे छे, बराबर? पण आ फोटो स्वामी विवेकानंदनो नथी, ए स्वामी विवेकानंद जेटला ज महान व्यक्तिनो छे, जेमना कारणे समाजना घणा बधा कुरिवाजोने आपणे दूर करी शक्या छीए, जेमना कारणे समाजमां शिक्षणनो खूब सारी रीते प्रसार प्रचार अने फैलावो करी शक्या छीए, ए छे महर्षि दयानंद सरस्वती। मित्रों, आ फोटो महर्षि दयानंद सरस्वतीनो छे, बराबर? अने आपणे शा माटे आ फोटो लीधो छे? तो आ फोटो, आ फोटामां रहेल महान चरित्र, એમનું જીવન દર્શન, એમના જીવનના પ્રારંભમાં પડેલી એમની મુશ્કેલીઓ એ આપણે શીખવાની છે, અને એ આપણે સંસ્કૃતમાં લેસન ગદ્ય જે 15 છે, નમો મહર્ષયે નિત્યમ, એમાં આપણે શીખવાના છીએ મિત્રો, બરોબર? અને એવા મહર્ષિને આપણે શું કરવાનું છે? નમસ્કાર કરવાના છે। પણ આપણે કોને નમસ્કાર કરીએ? જેની આગળ આપણું મસ્તક આદરથી ઝૂકી જાય એમને, બરાબર? તો એ મહર્ષિને આપણે શું કરવા છે? નમસ્કાર કરવા જઈ રહ્યા છે। તો પહેલા એમના વિશેની થોડીક માહિતી આપણે લઈ લઈએ। હવે એ દયાનંદ, મહર્ષિ દયાનંદ બાળપણમાં અથવા તો જીવનના પ્રારંભિક અવસ્થામાં એમને શું પરિસ્થિતિ થઈ, કેવી રીતે જીવ્યા, એ પણ આપણે લેશનમાં શીખવાના છીએ। આપણને ખબર છે કે 19મી સદીમાં ઘણા બધા સુધારકો થઈ ગયા, સમાજ સુધારકો થઈ ગયા, ધાર્મિક સુધારકો થઈ ગયા, બરાબર? એમાં કેટલાક સુધારકોએ શું કર્યું? તો વિદેશી શિક્ષણનો પ્રભાવ અને એના જ્ઞાનને લીધે સમાજમાં ચાલતા એ સમયના કુરિવાજોને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો। સામાજિક કુરીતિઓ હતી, સામાજિક ખરાબ ટેવો હતી, એને દૂર કરવા આંદોલનો પણ ચડાવ્યા હતા। અને બીજા એક પ્રકારના સમાજ સુધારકો હતા કે જેમણે સ્વદેશી શિક્ષણ લીધું, અને એ શિક્ષણ, એ જ્ઞાનના પ્રસાર કરીને એમણે સમાજ સુધારણાનું કામ કર્યું, બરાબર? અહીંયા જુઓ, ઓમ લખેલું છે અને આજુબાજુ જે લખેલા છે ને શબ્દો, એ મિત્રો ગુણો છે, ક્વોલિટીઝ છે, પવિત્ર, નિત્ય, અભય, અમર, અજર, સર્વાંત, અંતર્યામી, સર્વવ્યાપક, સર્વેશ્વર, બરાબર? સર્વધાર, અનુપમ, અનાદિ, નિર્વિકાર, અનંત, અજન્મા, દયાલુ, ન્યાયકારી, સર્વશક્તિમાન, નિરાકાર, સચ્ચિદાનંદ સ્વરૂપ, સૃષ્ટિકર્તા, પવિત્ર, બરાબર? આ શું છે મિત્રો? તો સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી, અને આર્ય સમાજની સ્થાપનાનો એમને આ બનાવેલો એક લોગો છે, બરાબર? આ સાથે સાથે એમણે ઘણા બધા સમાજના લોકોને પ્રેરણાદાયક મંત્ર પણ આપ્યા છે અને પ્રેરણાદાયક કોટેશન પણ આપ્યા છે। એમના ઘણા બધા કોટેશનોમાંથી આ એક કોટેશન આપણા માટે જબરજસ્ત પ્રેરણા આપી જાય તેવું છે। દુનિયા કો અપના સર્વશ્રેષ્ઠ દીજે ઓર આપકે પાસ સર્વશ્રેષ્ઠ લોટ કર આયેગા। મારી પાસે જેટલી આવડત છે, મારી પાસે જેટલી સ્કિલ છે, એ મારે દુનિયાને આપવાની છે। શાના દ્વારા? ધંધા દ્વારા, અભ્યાસ દ્વારા, સમાજ દ્વારા, રાજ્ય દ્વારા, કુટુંબ દ્વારા, તો હું સર્વશ્રેષ્ઠ મેળવી શકું, બરાબર છે? હવે દયાનંદ સરસ્વતીએ ઘણા બધા ગ્રંથો લખ્યા, પુસ્તકો નહીં મિત્રો, ગ્રંથો। ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા, સત્યાર્થ પ્રકાશ, સંસ્કાર વિધિ, એમાં જે સત્યાર્થ પ્રકાશ ગ્રંથ છે એ ખૂબ જ પ્રસિદ્ધ છે મિત્રો। જે સત્યાર્થ પ્રકાશમાં એમણે શું કર્યું છે? વેદ મંત્રોનો સહારો લઈને એને તર્કબદ્ધ માનીને અનેક દલીલો રજૂ કરી છે, અને આ ગ્રંથમાં કુરિવાજો, અંધશ્રદ્ધા, ધર્મને નામ ચાલતા પાખંડ, આ બધાનું જોરદાર ખંડન કરવામાં આવ્યું છે। આજે પણ આપણને ખબર છે કે ધર્મના નામે લોકો શું કરે છે? એનો દુરુપયોગ કરે છે, અને ધર્મના નામે ધતિંગ પણ ચલાવતા હોય છે। આ ધર્મમાં એમને
અરે આ સોરી આ ગ્રંથમાં એમને ધર્મની સાચી ઓળખ આપી છે અને આ ગ્રંથમાં આવા નાના નાના જુદા જુદા 14 પ્રકારના પ્રકરણો છે જેને સમુલ્લાસ એવું નામ આપવામાં આવ્યું છે। હવે આપણને ખબર છે કે મહર્ષિ દયાનંદનો જન્મ અને એમની માતૃભાષા ગુજરાતી હતી, છતાં પણ એમને આ ગ્રંથ છે ને મિત્રો હિન્દીમાં લખ્યો છે। દેખાય છે આપણને ટાઇટલ જ સત્યાર્થ પ્રકાશ હિન્દીમાં લાગે છે ને, એટલે હિન્દી ભાષી લોકો અથવા તો હિન્દી જે સાહિત્ય છે એમાં તો એમની એક સેવા તરીકે આ ગ્રંથને સ્વીકારવામાં આવે છે। જો કે ત્યારબાદ દેશ વિદેશની ઘણી બધી મુખ્ય ભાષાઓમાં પણ એનો અનુવાદ થયેલો છે, ગુજરાતીમાં પણ મિત્રો એનો અનુવાદ છે, બરાબર। આ દયાનંદ સરસ્વતીએ આપણને જે કંઈ પણ શીખવ્યું છે એ એમની આર્ય સમાજ સંસ્થા એમના મૃત્યુ બાદ પણ આજે એ જ પ્રમાણે એટલી કાર્યશીલ છે। અને એ વખતે આખા ભારતનું ભ્રમણ કરીને દયાનંદ સરસ્વતી એ સમજાવવા માટે જતા હતા કે તમે શું કરો, પાખંડ છોડી દો અને આર્ય બનો, કારણ કે આપણે કોણ છીએ મિત્રો, આપણે આર્યપુત્રો છીએ। અને આર્યપુત્રોએ શું કરવાનું છે તો પોતાની અંદર એક આર્યવૃત્તિ ઊભી કરવાની છે, અને એ આર્યવૃત્તિ એ વખતે લોકોમાં એવી ધાર્મિક માન્યતા હતી કે જે આપણા ચાર વર્ણ વ્યવસ્થા હતી, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર, અને લોકો એટલી જડતાથી આ ચાર વર્ણને પકડી રહ્યા હતા કે બ્રાહ્મણના દીકરાને બ્રાહ્મણ જ બનવાનું, ક્ષત્રિય હોય તો ક્ષત્રિય અને શુદ્ર હોય તો શુદ્ર જ બને। એટલે શુદ્રના સમાજમાં શુદ્ર જાતિના જે લોકો હતા એમનું જબરજસ્ત શોષણ થતું હતું, એનો વિરોધ કરવા માટે, એમની અંદર રહેલા કુરિવાજોને દૂર કરવા માટે એમણે સરસ મજાની વાતો આખા સમાજમાં ભારતનું ભ્રમણ કરીને ફેલાવી હતી। અને એ વખતે એવું કહેતા હતા કે તમે પાખંડ, બાહ્યાંડંબર, ખોટો દેખાવ છોડીને ખરેખર આર્ય છો તો આર્ય બનો। ક્યાં ડાક્ટર કા બેટા ડાક્ટર કહેલાતા હૈ, ક્યાં એન્જિનિયર કા બેટા એન્જિનિયર હોતા હૈ, તો ફિર બ્રાહ્મણ કા બેટા બ્રાહ્મણ કેસે। બ્રાહ્મણો શું કરતા હતા, અન્ય જાતિઓનું શોષણ કરતા હતા। અને એ વખતે એમણે સરસ મજાની વાત કરી હતી કે બ્રાહ્મણ જન્મ સે નહીં કર્મ સે હોતા હૈ, એમ કરીને ઘણી બધી વખત ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીને એમણે સામાજિક કુરિવાજોને દૂર કરવા માટે, એને નિર્મૂળ કરવા માટે આંદોલનો કર્યા, અને તેમણે રાજકીય રીતે કાયદો પસાર કર્યો નહીં, પરંતુ આ બધાને સુધારવા માટે સામાજિક ચેતનાનો શંખ ફૂક્યો અને સમાજ સુધારણાનો જબરજસ્ત પ્રયત્ન કર્યો। એવા મહાપુરુષોમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી આગળની લાઈનમાં બિરાજમાન હોય છે। હવે વૈચારિક ક્રાંતિ કરીને મહર્ષિ દયાનંદે માનવ માનવ વચ્ચે થયેલા ભેદભાવોને પણ દૂર કર્યા છે, અને સમાજમાં સ્ત્રીઓને માનભર્યું સ્થાન આપવામાં, ધર્મને નામે ચાલતા પાખંડોને દૂર કરવામાં ખૂબ ભગીરથ કાર્ય કર્યું છે, બરાબર। એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીને આપણે સંસ્કૃતમાં આપેલા લેસન 14 દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। બરાબર, આપણે મિત્રો જોઈએ છે નમો મહર્ષયે નિત્યમ, નમો એટલે નમો મહર્ષિને હંમેશા નમસ્કાર હજો, આપણે જોયું બરાબર, આ બધી જ વાતો આપણે જોઈ લીધી છે। સમાજ સુધારકો સ્વામી વિવેકાનંદ પણ સમાજ સુધારક હતા, જેમણે શિક્ષા અને દીક્ષા એટલે કે આ જે કંઈ પણ સમાજ સુધારકો હતા એમણે પોતે લીધેલા જ્ઞાન દ્વારા, પોતે જે પદ્ધતિથી શિક્ષણ લીધું એ પદ્ધતિથી લીધેલા શિક્ષણ દ્વારા એમના શિક્ષણનો ઉપયોગ એમણે સમાજ સુધારણા માટે કર્યો, અને આખું જીવન એમણે સમાજના સુધારા માટે શું કર્યું, સમર્પિત કરી દીધું, બરાબર। બીજી બાજુ બે પ્રકારના સમાજ સુધારકો હતા, એક વિદેશી પદ્ધતિથી શિક્ષણ લીધું હોય, વિદેશી પદ્ધતિ શીખ્યા હતા એ, અને બીજા જેમણે સ્વદેશી અને ભારતીય પુરાતન
સ્વદેશી અને ભારતીય પુરાતન શિક્ષા દીક્ષાના પ્રભાવથી એમના થયેલા દર્શનને કારણે એમણે કુરિવાજો, સામાજિક કુરીતિઓને નિર્મૂળ કરવા માટેનું આંદોલન ચલાવ્યું અને આ માટે એમણે કોઈ રાજકીય કાયદો પસાર કર્યો નથી મિત્રો, પણ સામાજિક ચેતનાનો શંખ ફૂંકીને સુધારા કર્યા. બરાબર, એવા સ્વામી દયાનંદના જીવનને આપણે સમજવા માટે હવે આગળ જઈ રહ્યા છીએ. એમણે 1875 માં આર્ય સમાજ નામની એક સંસ્થાની પણ સ્થાપના કરી, જે સંસ્થા અત્યારે પણ એટલી જ પૂરજોશમાં એ કામ અત્યારે પણ કરી રહી છે. હવે એમનો જન્મ ક્યાં થયો, કેવી રીતે થયો, એ પહેલા આપણે શું કરીશું મિત્રો, આખા લેસનના પહેલા આપણે શબ્દાર્થ લખી લઈશું. બરાબર, અને એ શબ્દાર્થ લખ્યા પછી ભાષાંતર સળંગ આપણે સાથે લખશું. ધન્યોયમ ભારત દેશો યત્ર કાલે કાલે દેશ સેવાયે જનહિતાર્થ ચ મહાપુરુષા જીવનમ સમર્પયામિ. પહેલા આપણે શું કરીશું, બધા શબ્દ લખી લઈશું. ધન્યોયમ, ધન્ય અયમ, અહીંયા સંધિ કેવી રીતે છોડી પાડીશું, ધન્ય અયમ, ધન્ય અયમ, ધન્ય છે, ધન્ય છે. યત્ર જ્યાં, યત્ર જ્યાં. કાલે કાલે સમયે સમયે, કાલે કાલે સમયે સમયે. દેશ સેવાએ, દેશ સેવા માટે. જનહિતાર્થમ, જન એટલે લોકો, હિત એટલે ઈચ્છા, લોકોના હિત માટે, લોક કલ્યાણ માટે. મહાપુરુષોએ સમર્પયામિ, જીવનમ સમર્પયામિ, જીવન સમર્પિત કર્યું છે. અને ભારત દેશો એટલે ભારત ભૂમિ. આપણે પહેલા અહીંથી શરૂઆત કરીશું. બરાબર, પહેલું કયું લખશું, ભારત ભૂમિ ધન્ય છે કે જ્યાં સમયે સમયે દેશના કલ્યાણ માટે, દેશની સેવા માટે, લોકોના કલ્યાણ માટે મહાપુરુષોએ પોતાનું જીવન શું કર્યું છે, સમર્પિત કરે છે. ચલો, એતાદ્રશેષુ એકતમ મહર્ષિ દયાનંદ. એતાદ્રશેષુ, પહેલા આપણે શબ્દાર્થ જ લખીશું પછી એનું ભાષાંતર. હવે મિત્રો, બીજી એક મહત્વની વાત, હવે જ્યારે પણ તમે શાળામાં આવો છો ત્યારે તમારે સંસ્કૃત અને ઇંગ્લિશની ચોપડી લઈને આવવાનું છે. સંસ્કૃતમાં આપણે જેટલા જેટલા લેશન શીખ્યા છે એનું ભાષાંતર તો આપણે ક્લાસમાં ઊભા થઈને બોલશું જ, અને ઘરે તમને એ તૈયાર કરવા માટે પૂરતો સમય પણ મળે છે, એટલે આ વાત આપણે બરાબર નોંધી લઈએ. ચલો, એતાદ્રશેષુ, આ પ્રકારનાઓમાં, આ પ્રકારના જે મહાપુરુષો હતા એ આ પ્રકારનાઓમાં એકતમ એટલે એક મહર્ષિ દયાનંદ છે. અસ્ય મહર્ષે દયાનંદસ્ય જન્મ સૌરાષ્ટ્રદેશે રાજકોટ જનપદસ્ય ટંકારા નામકે અગ્રે ગાગ્રામે અભવત. અસ્ય એટલે આ, આ એટલે કે મહર્ષિ દયાનંદ, અસ્ય એટલે આનો. સૌરાષ્ટ્ર દેશે એટલે સૌરાષ્ટ્ર નામના દેશમાં, દેશ એટલે સ્થળ, સંસ્કૃતમાં દેશ શબ્દ એટલે શું સમજવાનું મિત્રો, સ્થળ. સૌરાષ્ટ્રમાં, પછી રાજકોટ જનપદસ્ય લખો, રાજકોટ તો ખબર પડશે પણ જનપદસ્ય એટલે જિલ્લો, રાજકોટ જિલ્લાના, રાજકોટ જિલ્લાના ટંકારા નામના, ટંકારા નામ કે એટલે ટંકારા નામના ગામમાં અભવત લખો, અભવત એટલે
થયો અભવત એટલે થયો હતો બરાબર આ મહર્ષિ દયાનંદનો જન્મ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ટંકારા નામના ગામમાં થયો હતો તસ્ય પિતા કરસન ત્રિવેદી માતા ચ અમૃતાબેન આસીત તેમના તસ્ય એટલે તેમના તેમના પિતા કરસન શું છે કરસન ત્રિવેદી અને માતા ચ એટલે અને અને માતા અમૃતાબેન હતા આસીત એટલે હતા પિતા બાલ્યકાલે તસ્ય મૂલશંકર ઇતિ નામકરણમ અકરોત પિતાએ બાલ્યકાળે એટલે બાળપણમાં નામકરણ એવું નામ અને અકરોત એટલે કર્યું હતું એટલે કે નામ પાડ્યું હતું પિતાએ બાળપણમાં તસ્ય એટલે તેમનું મૂળશંકર એવું નામ પાડ્યું હતું યવનમ પ્રાપ્તસ્ય મૂળશંકરસ્ય વિવાહાર્થ તસ્ય પિતા મતિમ અકરોત હવે જ્યારે બાળપણ પૂરું થયું અને યવનમ પ્રાપ્તસ્ય યુવાન અવસ્થા શું થયું યવનમ પ્રાપ્તસ્ય એટલે યુવાની પામેલા યુવાની પામેલા વિવાહાર્થ મૂળશંકરના વિવાહ માટે લગ્ન માટે તસ્ય એટલે તેમના પિતા મતિ મતિ એટલે વિચાર અને અકરોત એટલે કર્યો અકરોત એટલે કર્યો બરાબર યુવાન બનતા યુવાન અવસ્થા પ્રાપ્ત કરતા મૂળશંકરના વિવાહ અર્થે લગ્ન માટે તેમના પિતાએ વિચાર કર્યો કિંતુ પિતુ ઈચ્છા તસ્મૈ ના રોચત કિંતુ એટલે પરંતુ પિતાની ઈચ્છા તસ્મૈ એટલે તેમને એટલે કે દયાનંદને લખો તસ્મૈ તેમને કૌંસમાં લખો દયાનંદને ના રોચત રોચત એટલે ગમવું અને ન રોચત એટલે ગમી નહીં ન ગમી સહ શાશ્વતસ્ય શિવસ્ય પ્રાપ્તર્થ્ય પિતરમ ગૃહમ ચાત્યજત ચ અત્યજત સહ એટલે તે શાશ્વતસ્ય શિવસ્ય આખો શબ્દ જોડી લખો મિત્રો શાશ્વતસ્ય શિવસ્ય શાશ્વત રૂપે રહેલા શિવને કૌંસમાં લખો પરમ તત્વને શાશ્વત રૂપે રહેલા શિવને એટલે કે પરમ તત્વને પ્રાપ્ત્યર્થમ મેળવવા માટે પ્રાપ્ત્યર્થમ મેળવવા માટે પિતરમ એટલે પિતાનું ગૃહમ એટલે ઘર ચ અત્યજત ચાત્યજતનો મતલબ શું થાય ચ અત્યજત ત્યાગ કર્યો છોડી દીધો પિતાએ લગ્ન કરવાનું કહ્યું પણ સ્વામી વિવેકાનંદની ઈચ્છા શું હતી કે આ ખરેખર શાશ્વત તત્વ શું છે સત્ય શું છે શિવ કે કલ્યાણ કરવા માટે આપણને ભગવાને એમના મનમાં બાળપણમાં મિત્રો આવા પ્રશ્ન હતા કે ભગવાને આપણને જન્મ શા માટે આપ્યો જન્મ આપ્યા પછી મૃત્યુ પણ થાય છે તો શા માટે તો જન્મથી મૃત્યુ વચ્ચેના સમયગાળામાં મનુષ્યએ શું કરવાનું હોય છે તો એમણે વેદોના અધ્યયન તો પછી કર્યું પણ એમના મનમાં આ પ્રશ્ન તો હતો જ એટલે એમણે શું કર્યું આ તત્વને જાણવા માટે કે ભગવાન આપણને જન્મ શા માટે આપે છે જન્મ આપવા પાછળનો એનો કોઈ ચોક્કસ હેતુ હોવો જોઈએ અને જ્યારે એમને ખબર પડી કે આ હેતુ મનુષ્યને જ્યારે માનવનો અવતાર મળે છે પશુ પંખીઓ કરતા ત્યારે એ મનુષ્ય અવતારમાં એણે પોતાના મોક્ષ સુધીના લક્ષ્યને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો હોય છે બરાબર આ સત્ય એમને જાણવું હતું એટલે સહ તે શાશ્વતસ્ય શિવસ્ય એટલે કે એમને શું કરવું હતું શાશ્વત શિવ તત્વને મેળવવા માટે પ્રાપ્ત કરવા માટે પિતાના ઘરને છોડી દીધું ત્યાગ કર્યો
टंकारात सायलाग्रामं तत सिद्धपुरं ततश्च असौ चाणोद नगरे नर्मदा तटम अव्रजत। बराबर, टंकारा गामे એટલે કે હવે એમને પોતાનું ઘર તો છોડી દીધું, ટંકારા ગામથી એ કયો ગયા? સાયલાગ્રામમ, સાયલાગ્રામ તરફ, એટલે પહેલા ટંકારાથી સાયલાગ્રામમાં ગયા, તત એટલે પછી સિદ્ધપુરમ, સિદ્ધપુર તરફ ગયા। આપણો તાલુકો છે ને મિત્રો સિદ્ધપુર, આપણે વિસનગર થી ઊંઝા અને ઊંઝા થી પાટણ તરફ જવાનું નહીં, પણ ઊંઝા થી ક્યાં જવાનું, પાલનપુર હાઈવે ઉપર જઈએ એટલે ત્યાં સિદ્ધપુર આવશે। બરાબર, એ સિદ્ધપુર તરફ ગયા, એમનો આશ્રમ પણ સિદ્ધપુરમાં બહુ સરસ છે। તતઃ પછી અસૌ ચાણોદ નગરે, એટલે કે ચાણોદ નામનું ગામ છે, નર્મદા કિનારે વડોદરા નજીક આવેલું ચાણોદ નગરે, એટલે ચાણોદ નામના ગામમાં નર્મદા તટમ, નર્મદા કિનારે, નર્મદા તટે, નર્મદા કિનારે અવ્રજત, અવ્રજત એટલે ગયા અથવા પહોંચ્યા। ટંકારા ગામમાંથી સાયલાગ્રામ તરફ, પછી સિદ્ધપુર તરફ, અને પછી ચાણોદ નામના નગરમાં નર્મદા તટે પહોંચ્યા। તત્ર ગુરુ પૂર્ણાનંદાત સંન્યાસ દીક્ષા ગૃહિત્વા સંન્યાસી અભવત, ત્યાં શું કર્યું, નર્મદા ચાણોદ ગામમાં નર્મદાના કિનારે મિત્રો એક સરસ મજાનો આશ્રમ છે, ત્યાં શું કર્યું, તત્ર ગુરુ, ત્યાં ગુરુ પૂર્ણાનંદાત એટલે પૂર્ણાનંદ પાસેથી સંન્યાસ દીક્ષા, સંન્યાસની દીક્ષા, સંન્યાસની દીક્ષા ગૃહિત્વા લીધી, ગૃહિત્વા એટલે લીધી, અને સંન્યાસી અભવત, સંન્યાસી બન્યા। ત્યાં ગુરુ પૂર્ણાનંદ પાસેથી સંન્યાસની દીક્ષા લઈને સંન્યાસી બન્યા। તતઃ પ્રભૃતિ દયાનંદ સરસ્વતી ઇતિ તસ્ય નામ પ્રસિદ્ધ અગચ્છત, કોઈ પણ વ્યક્તિ સંન્યાસ લે ત્યારે એનું નામ પણ બદલાય, ઘર બદલાય એટલું નહીં, નામ એટલા માટે બદલવાનું કે નામની પાછળ લાગેલા વિચારો, નામની પાછળ રહેલું મહત્વ પણ શું થઈ જાય, પૂર્ણ થઈ જાય, એને બધું જ સંન્યાસ લઈ લેવાનું। તતઃ પછી પ્રભૃતિ, પછી પ્રભૃતિ ત્યારથી લઈને દયાનંદ સરસ્વતી ઇતિ તસ્ય નામ, તેમનું નામ પ્રસિદ્ધ અને અગચ્છત એટલે થયું, દયાનંદ સરસ્વતી એ નામ પ્રસિદ્ધ અગચ્છત થયું। સંન્યાસી બન્યા પછી એમનું નામ દયાનંદ સરસ્વતી પડ્યું, એ પહેલા એમનું નામ શું હતું, મૂળશંકર। ઈશ્વર સાક્ષાત્કારસ્ય તીવ્રમ ઈચ્છામ મનસી ધૃત્વા અયમ દયાનંદ ઇતસ્તતઃ પર્યટત। ચલો, ઈશ્વર સાક્ષાત્કારસ્ય, ઈશ્વરના સાક્ષાત્કારની, ઈશ્વરના સાક્ષાત્કારની તીવ્રમ ઈચ્છા, તીવ્ર ઈચ્છા, મનસી, મનમાં, મનસી એટલે મનમાં, ધૃત્વા ધારણ કરીને, ધારણ કરીને દયાનંદ શું કર્યું, હવે સંન્યાસ લીધા પછી એમની મનમાં ઈશ્વરના સાક્ષાત્કારની તીવ્ર ઈચ્છા ધારણ કરીને દયાનંદ ઇતઃ તતઃ, ઇતઃ અને તતઃ આમ તેમ, ઇતઃ તતઃ આમ તેમ પર્યટત, પર્યટન જવું, ફરવું, ભટકવું, દીક્ષા લીધા પછી
ઈશ્વરના સાક્ષાત્કારની તીવ્ર ઈચ્છા મનમાં ધારણ કરીને આ દયાનંદ આમ તેમ ફરવા લાગ્યા, પરંતુ તસ્ય ઈચ્છા કથમપિ ન ફલિતા, પરંતુ તેમની ઈચ્છા, લખો કથમપિ, કોઈ પણ, કથમપિ એટલે કોઈ પણ, ન ફલિતા, ફળી નહીં, ફળી નહીં, ફળી નહીં, પરંતુ તેમની ઈચ્છા કોઈ પણ રીતે ફળી નહીં. એકદાસઃ કસ્યચિત મહાનુભાવસ્ય પ્રેરણયા મથુરાયા ગુરો વિજાનંદસ્ય સકાશમ અગચ્છતિ. એકદા એટલે એકવાર, એક દિવસ, પછી શું થયું, એક વખત સહ તેમને શું કર્યું, કસ્યચિત, કોઈક, કસ્યચિત એટલે કોઈક, કોઈક મહાનુભવસ્ય, મહાનુભવની, મહાનુભવસ્ય એટલે મહાનુભવની, પ્રેરણયા પ્રેરણાથી, મથુરાયા મથુરામાં, ગુરો વિરજાનંદસ્ય, ગુરુ વિરજાનંદના, ગુરુ વિરજાનંદના સકાશમ પાસે, સકાશમ એટલે પાસે, અને અગચ્છત એટલે ગયા. હવે એક વખત એમને કોઈ મહાનુભવ મળ્યા અને મહાનુભવે એમને પ્રેરણા આપી કે જો તારે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો હોય તો મથુરામાં ગુરુ વિરજાનંદને તું મળ. એટલે શું થયું અહીંયા, એકદા, એકવાર તે કોઈક મહાનુભવની પ્રેરણાથી, એટલે કે મહાનુભવના કહેવાથી, મથુરામાં ગુરુ વિરજાનંદની પાસે ગયા. વિરજાનંદતમ વિવિધ વિદ્યા ઉપાદિશત. વિરજાનંદે તમ એટલે તેમને વિવિધ, અનેક પ્રકારનું, વિવિધ વિદ્યા, અનેક પ્રકારની વિદ્યા, ઉપાદિશત એટલે કે ઉપદેશ કર્યો, વિદ્યા આપી, ઉપદેશ કર્યો, કૌંસમાં લખજો વિદ્યા ભણાવી, વિદ્યા ભણાવી. અધ્યયનસ્ય સમાપ્તૌ બધા જલી દયાનંદમ ગુરુ વદત. અધ્યયનસ્ય અધ્યયનની, અધ્યયનસ્ય એટલે અધ્યયન પૂરું થયું ત્યારે, સમાપ્તિ, સમાપ્તવ આપેલું છે ને, સમાપ્તવ પૂર્ણ થયું, અધ્યયન પૂર્ણ થયું ત્યારે બધા જલી, બધા જલી, બે હાથ જોડીને રહેલા. અંજલિ શબ્દ ખબર છે મિત્રો, અંજલિ કરવી એટલે આપણે હાથેથી સૂર્યદેવની અંજલિ આપીએ છીએ ને, એટલે બધા જલી, અંજલિ એટલે હાથ, બે હાથ જોડીને. દયાનંદમ ગુરુ વદત, દયાનંદના ગુરુએ કહ્યું, એટલે કે વિરજાનંદે એમને કહ્યું. અધ્યયન પૂરું થતા બંને હાથ જોડીને રહેલા દયાનંદને ગુરુએ કહ્યું, વત્સ ત્વમ સુયોગ્ય સમર્થ ચ અસિ. હે પુત્ર, હે વત્સ, તું સુયોગ્ય અને શું છે, સમર્થ છે, અસી એટલે છે. ત્વમ ઇતઃ ગત્વા માનવેષુ વેદ વિદ્યા પ્રચારય પ્રસારય ચ. ત્વમ બરાબર, તું એવો છે, એટલે ત્વમ એટલે તું, ત્વમ એટલે તું. ઇતઃ અહીંથી, ઇતઃ અહીંથી, આ લખજો શબ્દો, ગત્વા, ગત્વા જઈને, માનવેશુ લોકોમાં મનુષ્યોમાં, વેદ વિદ્યા વેદ વિદ્યાનો, વેદોમાં વર્ણવેલી ઉપદેશનો, વેદોમાં કહેલી વાતોનો, પ્રચારય
એટલે પ્રચાર કર અને પ્રચાર કર અને પ્રસારય એટલે ફેલાવો કર પ્રચારય એટલે પ્રચાર કર અને પ્રસારય એટલે ફેલાવો કર હે વત્સ તું યોગ્ય અને સમર્થ છે અહીંથી એટલે તું અહીંથી શું કર તું અહીંથી રજા લઈને જા મનુષ્યોમાં જઈને વેદ વિદ્યાનો પ્રચાર કર અને એનો ફેલાવો કર તદેવ તત જીવન લક્ષમ ભવતુ તદેવ એટલે તેજ તત એવ તેજ તવ એટલે તારું જીવન લક્ષ્ય જીવનનું ધ્યેય ભવતુ એટલે થાઓ કે બની રહો બે જુદું પાડજો ભવતુ એટલે થાઓ કે બની રહો એ જ તારા જીવનનું લક્ષ્ય બની રહો જનેશુ સદવિદ્યામ ઉપદિશ્ય સત્યમ પ્રકાશય જનેશુ એટલે લોકોમાં માણસોમાં સદવિદ્યા સારી સત્ય વિદ્યાનો સારી સત્ય વિદ્યાનો ઉપદિશ્ય ઉપદિશ્ય એટલે ઉપદેશ કરીને સત્યમ એટલે સાચી અને પ્રકાશય એટલે સત્યમ એટલે સાચી અને પ્રકાશય એટલે પ્રકાશિત કરીને અજવાળું કરીને એટલે હવે શું કરવાનું છે તારે લોકોમાં જઈને સદવિદ્યાનો સારી વિદ્યાનો ઉપદેશ કરીને લોકોમાં સત્ય પ્રકાશ અજવાળું પાથરવાનું છે સત્યમ પ્રકાશ કુરુટિબંધનાની ત્રૌટ્ય સત્યમ પ્રકાશ એટલે કે જે સત્યનો પ્રકાશ હોય છે સાચી વાતોનો પ્રકાશ હોય છે એ શું થાય છે મિત્રો સત્યમ પ્રકાશ કુરુટિબંધનાની લખો કુરુટિબંધનાની કુરિવાજોના બંધનોને ત્રોટ્ય તોડી નાખ ત્રોટ્ય તોડી નાખ ચલો સત્યમ પ્રકાશ સત્ય નો પ્રકાશ કરીને કુરિવાજોના બંધનોને તોડી નાખ અંતશ્રદ્ધાયા અંધકારમ વિદારય અંધશ્રદ્ધયા લખો અંધશ્રદ્ધાનો અંધકાર અંધકારને વિદારય અંધકારને વિદારય ચીરી નાખ કાઢી નાખ એટલે કે હજુ પણ લોકોમાં એ વખતે તો મિત્રો અંધશ્રદ્ધા પુષ્કળ પ્રમાણમાં ભરેલી હતી એટલે અંધશ્રદ્ધાને પણ દૂર કરવાની છે કુરિવાજો પણ તું દૂર કર એવમ જનસેવા કૃત્વા કર્મશીલમ જીવનમ યાપય એવમ એમ જનસેવા લોકસેવા કરીને કર્મશીલ લખો એવમ એટલે એમ જનસેવા એટલે લોકસેવા કૃત્વા એટલે કરીને કર્મશીલ જીવનમ કર્મ જેનો સ્વભાવ છે તેવું જીવન એટલે કે કર્મયોગીનું જીવન કર્મયોગીનું જીવન અને યાપય એટલે પસાર કર લોકોની સેવા કરીને તું કર્મયોગીનું જીવન પસાર કર એવમ સસ્નેહમ પ્રબોધિતો દયાનંદ તત નિર્ગત્ય સમગ્રે ભારતે વિના ભેદભાવમ સર્વાન જનાન વેદ ધર્મમ ઉપાદિશત એવમ બરાબર હવે આ સસ્નેહમ પ્રેમથી અથવા પ્રેમપૂર્વક સ્નેહ એટલે પ્રેમ ને સસ્નેહમ એટલે પ્રેમથી કે પ્રેમપૂર્વક પ્રબોધિતો ઉપદેશાયેલા ઉપદેશાયેલા આમ ગુરુએ પ્રેમથી કરેલા ઉપદેશને કારણે દયાનંદ પછી લખો નિર્ગત નીકળીને એટલે કે ગુરુના આશ્રમમાંથી નીકળીને જઈને સમગ્ર ભારતમાં ભેદભાવ વિના
सर्वांजनान बधा लोकोमां वेद धर्मम उपादिशत वेद धर्मनो उपदेश आप्यो। पेला लोको निचला वर्णना लोकोने वेद धर्मने अड़वा देता न हता, ब्राह्मणोनुं वर्चस्व जबरजस्त हतुं, पण एमणे वेदनो उपदेश कोने आप्यो? समग्र भारतमां भेदभाव वगर, ऊंच नीचना जातनातना भेदभाव वगर सर्वान बधा लोकोने वेद धर्मनो उपदेश आप्यो। मूर्ति पूजाम अस्वीकृत्य अस्पृश्यताम दूरीकर्तु प्रयत्न जनजागरणाय सदोद्यम्य समग्रस्य भारतस्य मानव समाजस्य च अविस्मरणीय उपकारम अकरोत स। मूर्ति पूजाम एटले मूर्ति पूजा ने अस्वीकृत अस्वीकारी, मूर्ति पूजाम अस्वीकृत्य अस्वीकार करीने लोको पोतानी मूर्तिओ भगवानी मूर्तिनी साथे मुकता हता, एटले ए वखते एमने मूर्ति पूजानो जबरदस्त विरोध कर्यो हतो। मूर्ति पूजानो अस्वीकार करीने पछी अस्पृश्यता दूरी करतुं, अस्पृश्यता एटले अस्पृश्यता अने दूरी करतुं एटले दूर करवा माटे, दूर करवा माटे प्रयत्न प्रयत्न करीने जनजागरणाय जनजागृति माटे, चलो अस्पृश्यता दूर करवानो प्रयत्न करीने जनजागरणाय लोकोमां जागृति माटे सदा हमेशा अने उद्दम्य, सद उद्दम्य अहीं संधि छूटी पाड़वानी छे, सद एटले हमेशा अने उद्दम्य, उद्दम्य एटले हमेशा मेहनत करीने उद्यम करीने प्रयत्न करीने समग्रस्य भारतस्य समग्र भारतना, समग्र भारतना मानव समाजस्य मानव समाज पर अविस्मरणीय न भूली शकाय तेवा, न भूली शकाय तेवा अविस्मरणीय एटले न भूली शकाय तेवा उपकार सह एटले तेमणे अने अकरोत एटले कर्या छे। अकरोत एटले कर्या छे। ફરીથી જોઈ લઈએ, મૂર્તિ પૂજાનો વિરોધ કરીને અસ્પૃશ્યતા દૂર કરવાનો પ્રયત્ન કરીને લોક જાગૃતિ માટે મહેનત કરીને સમગ્ર ભારતના માનવ સમાજ પર તેમના ભૂલી ન શકાય તેવા ઉપકારો સદવિદ્યાયા પ્રચારાય સદાનંદેન બહવ ગ્રંથ રચિતા। સદવિદ્યાયા એટલે સારી વિદ્યાનો સત્ય વિદ્યાનો, પ્રચારાય એટલે પ્રચાર કરવા માટે, દયાનંદે બહવ ઘણા અનેક ગ્રંથ ગ્રંથો રચિતા લખ્યા રચના કરી, તેશુ ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા, તેશુ એટલે તેમો એમણે જે જે ગ્રંથ લખ્યા તેમાં ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા સત્યાર્થ પ્રકાશ સંસ્કાર વિધિ ચેતી પ્રમુખા ગ્રંથ સંતિ। બરાબર, કયા કયા ગ્રંથ? તો એક આ છે ઋગ્વેદાદિ ભાષ્ય ભૂમિકા, સત્યાર્થ પ્રકાશ, સંસ્કાર વિધિ ચેતી અને ચ ઇતિ અને પ્રમુખા મુખ્ય, મુખ્ય પ્રધાન ગ્રંથા સંતિ એટલે કે ઘણા બધા ગ્રંથ લખ્યા, એમાંથી આ એક બે અને ત્રણ મુખ્ય ગ્રંથો છે, લખ્યા ઘણા બધા પણ મુખ્ય ગ્રંથોના નામ આપણને આપેલા છે। જન સેવાએ મુંબા પુર્યા તેન આર્ય સમાજ નામના એકા સંસ્થા અપી સ્થાપિતા। જન સેવાએ લોકોની સેવા કરવા માટે લોકોના કલ્યાણ માટે મુંબા પુર્યા, પુર્યા એટલે પુરી મુંબઈ નગરીમાં તેન તેમણે આર્ય સમાજ નામના એટલે કે નામની આર્ય સમાજ નામની એક એટલે એક સંસ્થા અપી એટલે પણ અને સ્થાપિતા એટલે સ્થાપી
આર્ય સમાજ નામની સંસ્થા એમણે ક્યાં સ્થાપી? મુંબઈમાં. શા માટે? જનસેવાએ લોકોનું કલ્યાણ થાય એટલા માટે. અસ્ય સંસ્થાયા સહ કિમપી પદમ ન સ્વીકૃતવાન પરંતુ સામાન્ય સદસ્યાતમ એવમ સ્વીકૃતવાન. સંસ્થા એમણે સ્થાપી તો સંસ્થાના હેડ કોણ કહેવાય? એ પોતે. પણ અસ્ય સંસ્થાયા આ સંસ્થામાં, આ સંસ્થામાં સહ એટલે તેમણે શું કર્યું? તેમણે કિમપી કોઈ પણ પદ ન સ્વીકૃતવાન સ્વીકાર્યું નહીં. એટલે કે એમણે સંસ્થા સ્થાપી પણ આ સંસ્થામાં એમણે પોતે એક પણ પદ સ્વીકાર્યું નહીં. કયું પદ સ્વીકાર્યું? પરંતુ સામાન્ય સદસ્યતા લખો. સામાન્ય સદસ્યતા, સામાન્ય સભ્ય પદને એવમ સ્વીકૃતવાન સ્વીકાર્યું. મોટી પદવી લીધી નહીં. સંપ્રતિ ઇયમ સંસ્થા આર્યજનના સહયોગેન સંચાલિતા ભવતી. વિના ભેદભાવમ ચ સમાજસેવાયા અનેકાન પ્રકલ્પાન સંચાલયતી. સંપ્રતિ લખો. સંપ્રતિ અત્યારે. ઇયમ સંસ્થા આ સંસ્થા. આર્યજનૈ આર્યજનૈ શ્રેષ્ઠ જનોના, આર્ય લોકો દ્વારા અથવા આર્ય સમાજના સભ્ય દ્વારા. આર્યજનાના શ્રેષ્ઠ જનોના સહયોગથી સંચાલિતા ભવતી, સંચાલિત કરાય છે એટલે કે ચાલે છે. સંચાલિત કરવામાં આવે છે, એનું સંચાલન કરવામાં આવે છે. વિના ભેદભાવમ ચ, ત્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર. સમાજ સેવા અનેકાન, અનેક ઘણી બધી, અનેકાન ઘણી બધી, પ્રકલ્પાન ઘણી બધી પ્રકારે, ઘણી બધી પ્રકલ્પોનું, યોજનાઓનું, ઘણી બધી યોજનાઓનું સંચાલયતી સંચાલન કરવામાં આવે છે. સંપ્રતિ અત્યારે. સા એટલે તે સંસ્થા. અહીંયા સા કોના માટે વાપર્યો છે? તે સંસ્થા દેશ વિદેશેષુ વટવૃક્ષ ઇવ, ઇવ એટલે માફક, વટવૃક્ષની જેમ. અત્યારે તે સંસ્થા દેશ વિદેશમાં વટવૃક્ષની જેમ વૃદ્ધિ સમૃદ્ધિ ગતા વર્તતે પામી છે. ગતા વર્તતે સમૃદ્ધિ પામી છે. બરાબર. એમણે જે સંસ્થા સ્થાપી એમાં શું થયું મિત્રો? આર્ય એમની સંસ્થામાં સંપ્રતિ અત્યારે આ સંસ્થા શું કરે છે? તો આર્ય સમાજના સભ્યો દ્વારા, એમાં જે રહેલા સભ્ય દ્વારા શ્રેષ્ઠ જનોના સહકારથી, આર્યજનમાં રહેલા સભ્યોના સહકારથી સંચાલિત કરાય છે, સંચાલિત થાય છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર અનેક યોજનાઓનું સંચાલન પણ તે કરે છે બધા જ સમાજ માટે. અત્યારે સંપ્રતિ દેશ વિદેશમાં તે વટ, ઇવ એટલે નિવાફકની જેમ, વટ વૃક્ષની જેમ વિકાસ પામી છે. મહાન તત્વજ્ઞ પ્રખરો વક્તા જીવનસ્ય પરિવર્તક પ્રસિદ્ધો દેશભક્ત અર્વાચીનો મહર્ષિ સ્વામી દયાનંદ સ્વજીવનમ રાષ્ટ્રસ્ય સમૃદ્ધારાય સમર્પયત. મહાન તત્વજ્ઞાની. બરાબર. એક એક વિશેષણ આપેલા છે. મહાન તત્વજ્ઞાની, પ્રખર વક્તા, ઉત્તમ વક્તા. એમનું સ્પીચ અને ભાષણ પણ ઓનલાઈન ઘણા બધા મિત્રો આપેલા છે, સાંભળજો. જીવનસ્ય પરિવર્તક,
जीवन ने परिवर्तनशील करनार, जीवन में परिवर्तन लावनार, प्रसिद्ध देशभक्त अर्वाचीन, आधुनिक, अर्वाचीन एटले आधुनिक, महर्षि दयानंदे स्वजीवनम पोतानुं जीवन राष्ट्रना समृद्धाराय समृद्धि माटे उद्धार माटे समर्पयत समर्पित करी दीधु समर्पित करी दीधु। समर्पित करी दीधु सदैव लोकहिताय निरतो अयम महर्षि राजस्थान प्रदेशे अजमेर नगरे दीपावल्या तिथौ निर्वाणं प्राप्नोत। सदैव लोकहिताय निरतम अयम महर्षि, सदैव एटले हमेशा, लोकहिताय एटले लोक कल्याण माटे, जनहित माटे, लोक कल्याण माटे, जनहित माटे निरत नित्य लागेला, निरत पछी अयम, अहीं संधि छूटी पाड़ो, निरत एटले नित्य लागेला, अयम एटले आ महर्षि दयानंद सरस्वती राजस्थान प्रदेश मां अजमेर नगरे, अजमेर नामना नगर मां, अजमेर नामना नगर मां दीपवल्या, दीपावल्या एटले दिवाळी मां, दीपावल्या दिवाळी मां तिथि, दिवाळीनी तिथि मां, दिवाळीना दिवसे, तिथि एटले दिवसे, दिवाळीना तिथौ दिवसे निर्वाण अवसान, निर्वाण एटले अवसान प्राप्नोत, पाम्या, अवसान पाम्या। नमोस्तु राष्ट्रस्य पुत्राय महर्षये दयानंदाय, इतले के हवे शुं कहे छे, राष्ट्रना सुपुत्र, राष्ट्रस्य सुपुत्रा ए शब्द पहला लेवानो, राष्ट्रना सुपुत्र एवा महर्षि दयानंदने नमोस्तु, नमस्कार हजो। હવે શ્લોક શું કહે છે, નમો મહર્ષય નિત્યં દયાનંદાય ધીમતે વેદ ધર્મો જગદ્વત્યૈ યેન લોકે પ્રસારિત। ચલો, નિત્યં એટલે હંમેશા, ધીમતે ધીમતે બુદ્ધિશાળી, જગદ્વત્યૈ જગતના કલ્યાણ માટે, जगत वृत्ते जगतना कल्याण माटे, लोके संसार मा, लोके संसार मा प्रसारित प्रसारित विस्तार कर्यो फैलाव्यो, प्रसार कर्यो फैलाव्यो, ये न एटले जेमणे, जेमणे जगत वृत्ते जगतना कल्याण माटे वेद धर्मो, वेद धर्म ने संसार मा फैलाव्यो, ते बुद्धिमान, एमना माटे वपरायेला विशेषण छे, जेमणे जगतना कल्याण माटे संसार मा वेद धर्मनो प्रसार कर्यो एवा बुद्धिशाळी दयानंद सरस्वती ने नमस्कार हजो, नमस्कार हजो। बराबर छे मित्रों, आटला शब्दार्थ लख्या छे, हवे एनु भाषांतर आपणे नेक्स्ट विडियो मां जोई लेशुं। त्यां सुधी दरेकनी नोट मां शब्दार्थ आ प्रमाणे लखेला होवा ज जोईए।